આપ જી રાજ્યો ઝી 24 કલાક હું છું આપની સાથે દીક્ષિતા મહત્વના સમાચાર જોઈશું તે પહેલા 3 મિનિટમાં 13 ખબરો પર નજર કરીએ. સુરતમાં મંત્રીના પુત્ર પ્રકાશ કાનાણીને મળ્યા જામીન. પ્રકાશ કાનાણી સહિત મિત્રોનો જામીન પર છુટકારો. પ્રકાશ કાનાણી સામે નોંધાયો હતો કરફ્યુ ભંગનો ગુનો. મિત્રના પુત્ર પ્રકાશ કાનાણી સહિત 3 લોકોની થઈ હતી ધરપકડ. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો બીજો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ. જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનનો બીજો ટેસ્ટ નેગેટિવ. અમિતાભ અને અભિષેકની તબિયત સ્થિર હોવાનું નાણાવટી હોસ્પિટલે જણાવ્યું. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના થતા તેના તમામ 3 ઘર જલસા, જનક અને પ્રતીક્ષાને સેનેટાઇઝ કરવામાં આવ્યા. નાણાવટી હોસ્પિટલને પણ સેનેટાઇઝ કરવામાં આવી. અમિતાભ અને અભિષેકના સંપર્કમાં આવેલા તમામ લોકોનું કરાશે ટેસ્ટ. મુંબઈમાં કોરોનાના કેસ વધતા તંત્ર એક્શનમાં. મુંબઈમાં રાજભવન પરિસર ખાતે બીએમસીએ કર્યું સેનેટાઇઝેશન. અન્ય સરકારી ઇમારતોને સેનેટાઇઝિંગ કરવાની કામગીરી ઝડપી બનાવી. મથુરાના ભાજપના સાંસદ હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો કર્યો શેર. કહ્યું કે કેટલાક લોકો મારી તબિયતને પગલે ચિંતિત છે. લોકોને મારા વિશે કેટલાક સમાચારો પણ સાંભળ્યા છે. આવું કંઈ નથી. ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી હું સંપૂર્ણપણે ઠીક છું. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા બાદ અભિનેતા અનુપમ ખેરની માતા અને ભાઈ સહિત પરિવારના 4 સભ્યો કોરોનાથી સંક્રમિત થયા. જોકે અનુપમ ખેરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ કાગોડ પહોંચ્યા હાર્દિક પટેલ. કોંગ્રેસના નેતાઓનો આભાર માનીને કહ્યું ગામડાઓમાં કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરીશ. પેટા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત. અમદાવાદમાં મહિલા પીએસઆઈ મામલે નવો ખુલાસો થયો. પીએસઆઈનો મોબાઈલ લાંચના રૂપિયાથી આવ્યો હોવાનું સામે આવ્યું. કેનલ શાહના હાઉસકીપિંગ મેનેજર યોગેશ શર્માએ ચૂકવ્યું હતું બિલ. રૂપિયા 1.12 લાખનો મોબાઈલ કેનલ શાહના કહેવાથી અપાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 5 ગામોને દત્તક લીધા. આદર્શ ગામ યોજના હેઠળ 5 ગામોને ગૃહમંત્રીએ દત્તક લીધા. ગાંધીનગર લોકસભામાં આવતા માણકોલ, મોડાસર, બાલેશ્વરપુરા અને રામનગર અને રૂપાલ ગામને દત્તક લીધા. 5 વર્ષના સમયગાળામાં 5 ગામનો આદર્શ ગામ તરીકે વિકાસ થશે. અમેરિકામાં ઓનલાઈન શિક્ષણ મેળવતા વિદેશી વિદ્યાર્થીઓને ઘરે મોકલવાના ટ્રમ્પના નિર્ણયનો અમેરિકામાં જ વિરોધ. ટ્રમ્પના આદેશથી પરત લેવા ડેમોક્રેટના 136 કોંગ્રેસ સભ્યો અને 30 સેનેટરે ટ્રમ્પ વહીવટતંત્રોને વિનંતી કરી કે સ્ટુડન્ટ એક્સચેન્જ એન્ડ વિઝિટર પ્રોગ્રામમાં ફેરફાર અંગે વ્યક્ત કરી. સાંસદોએ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના કાર્યકારી સચિવ ચાર્લ્સ વોલ્ફ અને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટના કાર્યકારી સચિવ મેથ્યુ એલ્બન્સને પત્ર લખ્યો. અમેરિકામાં તિબેટીયન સમુદાયના લોકોએ ચીની કન્સ્યુલેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. બોયકોટ ચાઇનાના નામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકોને બેનર સાથે બોયકોટ ચાઇનાના નારા લગાવ્યા હતા. બ્રિટનમાં હોટેલ વ્યવસાયને ફરી પાટે ચડાવવા અને અર્થતંત્રને બેઠું કરવા બોરિસ જોન્સનની સરકારે જાહેર કર્યું 227 અબજ ડોલરનું જંગી પેકેજ. બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનકે કહ્યું કે ઓગસ્ટ મહિનામાં હોટેલ રેસ્ટોરન્ટમાં ભોજન કરનાર લોકોનું 50% બિલ સરકાર ભરશે અને 1-2 વાર નહીં પણ જેટલી વાર હોટેલમાં જમવા જાઓ તેટલી વાર મળશે 50% છૂટ. પૂર્વર્તન નિર્દેશાલયની દિલ્હી એનસીઆરમાં મોટી કાર્યવાહી. ઈડીએ કેટલીક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની અને સીએની ઓફિસમાં દરોડો પાડી 3.57 કરોડની રકમ જપ્ત કરી હતી. તેમજ કેટલાક દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ જપ્ત કર્યા હતા. તેમાં અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. તો અન્ય સમાચારોની શરૂઆત. બિગ બીના પરિવારના વધુ 2 સભ્યો કોરોનાની ચપેટમાં આવ્યા છે. ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અમિતાભ અને અભિષેક બચ્ચન પણ છે કોરોના પોઝિટિવ. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કરી પુષ્ટિ. ઝી મીડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ પુષ્ટિ કરવામાં આવી છે. તો બચ્ચન પરિવારમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે. ગઈકાલે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન આ બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેમના ઘરના અન્ય સદસ્યોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તમને
અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. સાથે જ તેમના સંપર્કમાં જે લોકો આવ્યા હતા તેમને પણ આ રિપોર્ટ કરાવવામાં આવશે. હાલ તેમના ત્રણે ત્રણ જે બંગલા છે ત્યાં સેનેટાઇઝરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ આ અંગે પુષ્ટિ કરી હતી. ઝી મીડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે પુષ્ટિ કરી હતી. તો બિગ બી ના પરિવારમાં વધુ બે સભ્યો કોરોનાની ચપેટમાં આવ્યા છે. બિગ બી ના જે ફેન્સ છે ગઈકાલથી જ તેમની જે તબિયત છે તેને લઈને ચિંતિત છે. તે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે તેમના ઘરના વધુ બે સદસ્યો છે ઐશ્વર્યા અને આરાધ્યા બંનેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ આ અંગે પુષ્ટિ કરી છે. જ્યારથી અમિતાભ બચ્ચન કે જેમણે એક ટ્વીટ કરી હતી તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારથી તેમના ફેન્સ ફોલોવર્સ છે કે જે ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેઓ જલ્દીથી સાજા થઈ જાય અને રિકવર થઈને પોતાના ઘરે પરત પહોંચે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. તેમણે લોકો ટ્વીટ કરી રહ્યા છે અને તેમના ટ્વીટને રીટ્વીટ કરી રહ્યા છે. સાથે સાથે લોકો તેમના માટે ખૂબ જ પ્રાર્થના કરી રહ્યા છે. તેમના સંપર્કમાં જે લોકો આવ્યા હતા અમિતાભ અને અભિષેકના તે તમામ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે. મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચનનો જ્યારે કોરોના રિપોર્ટ એવું પોઝિટિવ આવ્યો છે તેને લઈને અમદાવાદમાં જે અમિતાભ બચ્ચન ફેન ક્લબ છે તેના જે લોકો છે સભ્યો છે તેના દ્વારા અત્યારે હાલ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. સવારથી જ આરતી જે નહેરુનગર બ્રિજ છે ત્યાં આગળ જે પાનનો ગલ્લો આવેલો છે ત્યાં સવારથી જ આરતી કરવામાં આવી રહી છે, પૂજા કરવામાં આવી રહી છે કે તે જલ્દી સાજા થઈ અને પરત આવે. અને જે તેમના ફેન્સ છે તેમની જે અત્યારે શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, એક દુઃખ છે. કારણ કે દેશના મહાનાયક છે તેમનો આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેને લઈને એમની સાથે સીધી વાત કરીએ. ગાબાજી, ખાસ કરીને તમારો જ પાનનો ગલ્લો છે જે અમિતાભ પાન પાર્લર તરીકે છે અને અહીંયા બહુ જ બધા ફોટાસ છે તેમના, જ્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે શું કહેશો? મને રાત્રે મેં સમાચારમાં જોયું તો મને એવું ટેન્શન આવી ગયું ને સાહેબને કે આ રીતે થયું. પછી એ રીતે લાગ્યું મને કે ના, સમાચાર પછી સારા સાંભળ્યા એટલે મેં કીધું સાહેબ માટે પ્રાર્થના સભા રાખી આપણા ગલ્લા પર, સાહેબને સારું જલ્દી થઈ જાય અને અમારી એ લાગે પ્રાર્થના અને સાહેબ ઊભા થઈને જલ્દી કામ કરવાનું ચાલુ કરી દે સાહેબ. જ્યારે પણ બિગ બીને કોઈ શારીરિક તકલીફ થઈ છે ત્યારે આ એ જગ્યા છે ત્યાં વારંવાર પ્રાર્થના કરવામાં આવતી હોય છે અને તમારી પ્રાર્થના પણ ફળતી હોય છે. દર વખતે તે સાજા થઈને આપણી વચ્ચે આવતા હોય છે. આ વખતે તે કોરોના પોઝિટિવ છે, જ્યાં વિશ્વ મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે તે જ બીમારીના તે ભોગ બન્યા છે, શું કહેશો? આ મારા ખાસ મિત્ર છે ને, જેઓ ઘણી વખત સાહેબને મળેલા છે. અને બીજી વસ્તુ કે સાહેબને આ પ્રોબ્લેમ હોય એના માટે અમે ગમે તે કામ કરવા તૈયાર છે, એ કે એ બધું કામ કરવા તૈયાર છીએ અને એના માટે અમે પ્રાર્થના પણ કરીએ છીએ. અને જો સાહેબ એમ કહેશે કે ભાઈ તમે મુંબઈ આવો, કંઈ પણ કામ છે તો અમે આવા, પણ અમે બધા આવા તૈયાર છીએ. એમના માટે કોઈ વસ્તુ એવી રાખી નથી કે અમે ત્યાં જવા તૈયાર નથી. તમે જોયું હશે કે શર્ટ હોય ગાબાજીનો તેની ઉપર પણ બચ્ચનના ફોટોગ્રાફ્સ છે. બીજા એક વ્યક્તિ છે જેમની ટી શર્ટ ઉપર પણ બચ્ચન છે. એટલે આ ગ્રુપ છે ખૂબ મોટું ફેન છે બિગ બેનનું અને આજે તે લોકોમાં એક દુઃખ જોવા મળી રહ્યું છે. તમને અવાજમાં ગમગીની છે, શું કહેશો જ્યારે રિપોર્ટ પોઝિટિવ છે? તમે ભગવાનને શું પ્રાર્થના? અમારે બસ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સાહેબ જલ્દી સાજા થઈને એમના ઘરે પરત પહોંચે. બીજું શું કહેશો, આજે શું કર્યું તમે? આજે અમે અહીંયા જ્યારે ખબર પડી કે અમને રાત્રે કે જ્યારે એમનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે એટલે અમે ગાભાજી સાહેબનો ફોન આવ્યો કે સવારે આપણે પ્રાર્થના સભા રાખી છે એમના સ્વાસ્થ્યના માટે, એટલે અમે એ બધા ઉપસ્થિત થઈ ગયા છીએ આરતી માટે. બીજા એક વ્યક્તિ આપણી જોડે છે જેનું તો લુક જ તમે જોઈ શકો છો કે બચ્ચન જેવો છે, મળ્યા પણ છે અવારનવાર એમને. એમની સાથે વાત કરીએ કે જેનો લુક ધારણ કરીને તેમને આખી જિંદગી અત્યારે પસાર કરી રહ્યા છે એ જ અત્યારે હાલ કોરોના પોઝિટિવ છે, શું કહેશો તમે? બચ્ચન સાહેબનો કાલ સમાચાર સાંભળ્યા પહેલાં તો એમને જે પહેલાં ખાલી એડમિટ કર્યા છે આવ્યું, પછી કિડનીનું આવ્યું, પછી લાસ્ટમાં એમણે સાહેબે પોતે ટ્વીટ કરીને બતાવ્યું કે અમે આવી રીતે પોઝિટિવ છીએ. અમારી સાથે જે જેને જેને કામ કર્યું છેલ્લા અમુક દિવસમાં જે મને મળ્યા હોય એ રિપોર્ટ કઢાવી દે, અને અમને બહુ દુઃખ થયું હતું સાંભળીને. અને અમે અત્યારે આખા દેશની બધી કરોડો સંખ્યા કરોડો વ્યક્તિ એમને આશીર્વાદ ભગવાનની પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી સાજા થઈ જાય, એમને કશું ના થવું જોઈએ.
ચોક્કસથી માત્ર અમદાવાદ નહીં પરંતુ દેશમાં, સમગ્ર દેશમાં બિગ બીના જે ફેન છે અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે, અલગ અલગ રીતે પ્રાર્થના કરી રહ્યા છે, અહીંયા આરતી કરીને પ્રાર્થના કરવામાં આવી છે. આપ શું કહેશો? મેડમ, અમને બહુ જ દુઃખ છે કે અમારા બચ્ચન સાહેબ જે બિગ બી કહેવાય પોતે પોઝિટિવ છે. જે રીતે વાત કરીએ, તમે શું માનો છો? પહેલાં તો આ સમાચાર સાંભળીને એમ કહીને કે મારા પગના તળિયાની જે જમીન સરકી ગઈ કે આ કે જો એક પછી એક અત્યારે બોલિવૂડમાં દરેક કલાકાર જે વિદાય લઈ રહ્યા છે, જે આ આઘાતજનક છે અને આંચકારૂપ છે, અને અચાનક આવા સમાચાર સાંભળવાથી એમાં પણ બચ્ચન સર અને અભિષેક સરની વાત જે સાંભળી એટલે મને તો એવું ઘણું દુઃખ થયું કે આ શું છે થઈ રહ્યું છે. એક પછી એક જો આવી રીતે અમારે જેની અમે દિલથી ભગવાન માનીએ છીએ બોલિવૂડના, અને દરેક પબ્લિક માને જ છે એવું નથી. હાલમાં પણ દર સન્ડે એના બંગલા પાસે એટલી ભીડ જામે છે, એમને તો જાણતી નથી બરાબર. એમ બધા દિલથી એમને ભગવાન માને છે બોલિવૂડના. આપ કેવી પ્રાર્થના કરી રહ્યા છો? આપણે સોશિયલ મીડિયા તરફ લગાતાર દેખતે આયે હૈ, પ્રિકોશન સકી રહે થે, ઘર સે ભી બહાર કિસી તરહ કી કોઈ શૂટિંગ કરને નહીં નિકલે, લેકિન અબ ઉસકે અલગ અલગ વજહ હો સકતી હૈ, યા તો વો જો સ્ટાફ હૈ જો ઉનકા બહાર જાતા થા વાપસ આયા કરતા થા, યા અભિષેક બચ્ચન કે બારે મેં જો બાત કી જા રહી હૈ કે વો લગાતાર કુછ અપની ડબિંગ કે સિલસિલે મેં વો બહાર ગયે થે, ફિર વહાં સે વો એક પોસિબલ કરિયર થે, યે અબ છાનબીન કા વિષય હૈ. ક્યુંકિ અભી ઓર યહી મેસેજ હૈ કે કિતના સિરિયસ યે કન્સર્ન હૈ ઇસ વાયરસ કો લેકે. ઓર દૂસરા યે કે અમિતાભ બચ્ચન જિસ તરહ સે બતા રહે હૈ અપને ટ્વીટ કે જરિયે કે જો જો લોગ મેરે સંપર્ક મેં આયે આપ ખુદ આગે હોકર આઈએ, મેં ખુદ આગે હોકે આ રહા હું, ઇસમે શર્મ કી કોઈ બાત નહીં હૈ. આપ બતાઈએ બીએમસી કો ઓર અપના અપના ટેસ્ટ કરવાઈએ, અગર પોઝિટિવ હૈ તો ઉસકા ઇલાજ કરવાઈએ, ક્યુંકિ યહી એક તરીકા હૈ, ટ્રેસિંગ ટેસ્ટિંગ ઓર ઉસકા ઇલાજ, યહી તરીકે સે પૂરા કા પૂરા જો ધારાવી જૈસા ઇલાકા હૈ જો કભી અપને આપને હબ બન ગયા થા મુંબઈ મેં ઉસકો વાપસ સે બેક ઓન ધ ટ્રેક લાયા ગયા હૈ. અબ જૈસા હમારી બાત હુઈ હૈ બીએમસી કે જો અસિસ્ટન્ટ કમિશનર, ઉન્હોને કહા કે 28 સે 30 લોગ સંપર્ક મેં આયે હૈ, એક આદમી અગર ચાર લોગો કો કે પરિવાર કો ઇસ તરહ સે સંક્રમિત કર રહા હૈ તો એસે 28 સે 30 લોગ કો આપ મલ્ટીપ્લાય કરતે ચલે જાઈએ, આપકો સમજ મેં આયેગા યે દાયરા કિતના ઝ્યાદા બડા બન જાયેગા. તો બિગ બીના પરિવારના વધુ બે સભ્યો કોરોનાની ચપેટમાં આવ્યા છે અને એવી પણ આશંકા જતાવાઈ રહી છે કે અભિષેક બચ્ચન તેમના ડબિંગના કામ પ્રકાશ માટે તેઓ બહાર જતા હતા આવતા હતા અને તેના કારણે આ સંક્રમણ થયું હોય તેવી પણ હાલ આશંકાઓ છે. હાલ તો તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તો હવે વાત કરીશું મેઘ મહેરની. આગામી 14 જુલાઈથી 22 જુલાઈની વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલે રાજ્યમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી, સાબરમતી અને નર્મદા નદીનું જળસ્તર વધવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, આહવા અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. વડોદરા, પંચમહાલના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. 25 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યના લગભગ તમામ ભાગોમાં 14 જુલાઈથી 22 જુલાઈની વચ્ચે વરસાદની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે. હમણાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડો વરસાદ પડવામાં છે થોડો ઘણો, પરંતુ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવામાં હતો. આથી સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં મુસળધાર વરસાદ થવા છતાં હજુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદના વાવડ નથી. વરસાદ છે પણ સારા વરસાદ અને વાવડીલાયક વરસાદના કેટલાક ભાગોમાં વાવડ નથી. તારીખ 14મીથી હવામાનમાં ફેરફાર થશે અને તારીખ 15થી 22માં હવાનું દબાણ ઊભું થતાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અને 22 જુલાઈ સુધીમાં જે વરસાદની વહન આવશે તો એ વહન લગભગ 24-25 જુલાઈ સુધીમાં ભારે વરસાદ વરસાવી શકે તેમ છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, આશ્રમ રોડ, પાલડી, સીજી રોડ વિસ્તારમાં હળવો વરસાદ, મણિનગર, ખોખરા, ગોમતીપુરમાં વરસાદી માહોલ.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ હતો અને અત્યારે હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પૂર્વ અમદાવાદની વાત કરીએ તો મણિનગર, ખોખરા, ગોળાસર, ગોમતીપુર, સાળંગપુર, કાલુપુર સહિત તમામ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદી માહોલ થઈ ગયો છે, વરસાદ પડી રહ્યો છે. જે કહી શકાય વરસાદ પડવાના કારણે જનજીવન પણ ખોરવાઈ જાય છે, લોકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પણ તમે જોઈ શકો છો કે સામાન્ય વરસાદમાં પાણી ભરાવાના શરૂ થઈ જાય છે. એટલે જે સામાન્ય વરસાદમાં જ અમદાવાદનો કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન છે એ પણ ધોવાતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે 25 જુલાઈ સુધી અમદાવાદ અને રાજ્યમાં અનેક વિસ્તારોમાં, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને તેને લઈને અત્યારે સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ હતો અને અત્યારે હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં, પશ્ચિમ અને પૂર્વ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ બની ગયો છે અને વરસાદ શરૂ થઈ ગયો છે. કેમેરામેન દીપક સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ. ગાંધીનગરમાં વરસાદની શરૂઆત થઈ છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદનું આગમન થયું છે. વરસાદ વરસતા ઉકળાટ ભર્યા વાતાવરણથી રાહત મળી છે. માર્ગો પર નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. તો ગાંધીનગરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ગાંધીનગરની અંદર વાદળછાયું વાતાવરણ બાદ વરસાદ અત્યારે વરસી રહ્યો છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદનું આગમન થયું છે. વરસાદ વરસવાને કારણે જે માર્ગોના નીચાણવાળા ભાગ છે, ખાડા ખાબોચિયા જે છે તે ભરાઈ ગયા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. લગભગ છેલ્લા અડધો કલાકથી સતત ગાંધીનગરના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ જે છે વરસી રહ્યો છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે કે વાદળછાયા વાતાવરણની સાથે સતત લગભગ 22 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં વરસાદનું આગમન થશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદ 14 તારીખથી લઈને 22 તારીખની વચ્ચે વરસાદ વરસી શકે છે. તો સાથે જ આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતની તરફ પણ વરસાદ જે છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરના આ દ્રશ્યો છે કે જ્યાં રવિવારનો દિવસ છે પરંતુ વરસાદ વરસવાને કારણે સીધી રીતે જે રાહદારીઓ છે તેમને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગોની પરિસ્થિતિઓ જે છે તે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો. એક તરફ જે હાઈવેનો જે માર્ગ છે તે પહોળો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે માર્ગ અત્યારે કાર્યરત છે તેના ઉપર પણ પાણી માર્ગની વચ્ચોવચ ભરાયા હોય તેવા સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સતત જે વાદળછાયું વાતાવરણ છે તેના પગલે અત્યારે ગાંધીનગરના જે નીચાણવાળા જે માર્ગો છે, ખાડા જે છે, એમાં પાણી ભરાયેલા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. આ તરફ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવે. બીજા દિવસે પણ પાલીતાણા પંથકમાં મેઘરાજાનું આગમન. પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. માલપરા, મોખકડા, કુંભણ, ખાખરિયા, ઘુડીઢાળ, જસપરા ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા ખેડૂતોના અમૂલ્ય પાકોને મળશે નવું જીવનદાન. તો ભાવનગર અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે. આસપાસના જે ગામો છે ત્યાં વરસાદી માહોલ. તો જામનગર જિલ્લામાં આવેલો રાજાશાહી સમયનો વેણુ નદી પરનો પુલ બન્યો જર્જરિત. ધોધમાર વરસાદના પગલે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિના કારણે વેણુ પુલ જર્જરિત બન્યો છે. તકેદારીના ભાગરૂપે જર્જરિત વેણુ પુલ પરથી વાહનોની અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. ગ્રામજનોએ તાત્કાલિક નવો પુલ મંજૂર કરી અને કામગીરી શરૂ કરવાની તંત્રની સમક્ષ કરી છે માંગ. જામનગર જિલ્લાના જામજપુર તાલુકામાં સિદ્ધસર ગામે રાજકોટ તરફથી આવતા વેણુ નદીનો પુલ પૂરી રીતે જર્જરિત થઈ ગયેલ છે. એ પુલના 3 થી 4 નાલા પૂરા ડેમેજ થઈ ગયેલા છે અને એ નાલાની અંદર જે ગોંડલ સ્ટેટના જૂનવાણી વખતના રાજાશાહી વખતનો આ પુલ આવેલ છે. આ પુલ અત્યારે પૂરી રીતે ડેમેજ થઈ ગયેલ છે. રાજકોટથી જામજપુર, લાલપુર, ભાણવર જવાનો આ સ્ટેટ હાઈવે સદંતર બંધ કરવામાં આવેલ છે. તો તંત્રને અમારી એવી રજૂઆત છે ગામ વતી અને પ્રજા વતી કે તાત્કાલિક આ પુલનું તાત્કાલિક નવો પુલ મંજૂર કરીને તાત્કાલિક પુલ રિપેર
કે પ્રજા એટલી બધી તકલીફ છે કે આ પુલ ગમે ત્યારે પડે. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે એટલા બધા ગામડા હેરાન થાય છે કે અહીંથી તમે જઈએ એટલે પાનેલી જઈએ સિંચર ને આપણે કે પુલ આવે ઉમિયાજી માતાજીનું ધામ છે ત્યાં માનવાનવ જતા હોય તો વાલાસાણ દ્રાફા સિંચર બધી જગ્યાએ ફરી અને જામદૂત જવું પડે તો 26 કિલોમીટર દૂર જવું પડે. તો સરકારશ્રીને અમારી વિનંતી છે પાણલીના ઉપસ્થ તરીકે અને પાણલીની પબ્લિક તરીકે કે કોઈ પણ સંજોગ અંદર તમે વહેલા વહેલી તકે આનો વિકલ્પ તરીકે અને પુલ બનાવો નવો. તો પંચમહાલ જિલ્લામાં વરસાદ ખેંચાતા મહિલાઓ આવી મેદાને મેઘરાજાને રીઝવવાના પારંપરિક પ્રયાસો મહિલાઓએ હાથ ધર્યા. મુરવા હડપ પંથકની મહિલાઓ પરંપરાગત મુજબ હથિયારો સાથે રસ્તા પર નીકળી પડી છે. ગામઠી ગીતો ગાઈને મહિલાઓ મેહુલિયાને મનાવી રહી છે. જયેન્દ્ર ભોઈ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જયેન્દ્ર, હજી પણ ત્યાં વરસાદનું આગમન નથી થયું અને તેના માટે થઈને ત્યાંના લોકો છે કે જેઓ પારંપરિક ગીતો ગાઈ રહ્યા છે વરસાદ માટે થઈને. જી બિલકુલ દીક્ષિતા, પંચમહાલની અંદર સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદ મેઘમહેર થઈ રહી છે ત્યારે પંચમહાલ એક એવો વિસ્તાર છે કે જ્યાં હજી સુધી જે વરસાદ છે તે ખેતી લાયક નથી પડ્યો ને, જેને લીધે સમગ્ર પંચમહાલવાસીઓ ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે. ત્યારે આદિવાસી જે પરંપરા છે તે મુજબ જો વરસાદ ખેંચાય તો મેઘરાજાને મનાવવા માટે મહિલાઓ પોતે પુરુષોના પહેરવેશ ધારણ કરી અને રસ્તા પર ઉતરી આવે છે અને જે ગામઠી લોકગીતો છે આદિવાસી તે ગાયને મેઘરાજાને મનાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરે છે. એ જ રીતે આજરોજ મોરવા હડફ તાલુકાની જે મહિલાઓ છે તે રોડ પર ઉતરી આવી હતી અને આદિવાસી ગીતો સાથે પુરુષના પહેરવેશ સાથે મારક હથિયારો સાથે રસ્તા પર ઉતરી અને લોકગીતો ગાઈને મેઘરાજાને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે કે જેને લઈને મેઘરાજા જે છે પંચમહાલની અંદર મેઘમહેર વરસાવે. જી દીક્ષિતા, બિલકુલ થી આભાર જયેન્દ્ર સમગ્ર વિગત બદલ. તો કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની જીપ લપસી કાર્યકારી પ્રમુખ બન્યા પહેલા જ નિવેદનમાં તેમણે ભાંગરો વાટ્યો. કોંગ્રેસ 1-3 સીટો સાથે ચૂંટણીમાં જીતશે. હાર્દિક પટેલનું આ નિવેદન 2-3 ને બદલે 1-3 સીટ મેળવશે તેવું તેમણે નિવેદન આપ્યું છે. કોંગ્રેસના કાર્યકારી સભ્ય બન્યા બાદ હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો છે અને તેમણે જે ટ્વીટ કરી છે તે ટ્વીટમાં આપ જોઈ શકો છો તેમણે શું લખ્યું છે. કોંગ્રેસ 1-3 સીટો સાથે ચૂંટણીમાં જીતશે. હાર્દિક પટેલનું આ નિવેદન 2-3 ને બદલે 1-3 સીટ મળશે તેવું તેમણે નિવેદન આપ્યું છે. કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા છેલ્લા 30 વર્ષથી આ તાનાશાહી સરકાર સામે લડતી આવી છે. અમે લોકો હજુ વધુ મજબૂતાઈથી લડીશું. ગુજરાતના 6 કરોડ લોકોને અમે એ જતાવીને રહીશું કે ગુજરાતમાં કોઈ એવી પાર્ટી હોય જે તમારા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખશે, તમારી તમામ સમસ્યાનું સમાધાન કરશે, તો એ સરદાર નહેરુ અને ગાંધીની પાર્ટી એવી કોંગ્રેસ પાર્ટી છે એમ સાબિત કરીને 2022માં 1/3 બહુમત સાથે અમે કોંગ્રેસની સરકાર બનાવીશું. તો 2/3 બદલે 1/3 સીટ મળશે તેવું નિવેદન હાર્દિક પટેલનું સામે આપ્યું. તો પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં મોટી જવાબદારી મળી અને કાર્યકારી પ્રમુખ બન્યા પહેલા તેમણે નિવેદનમાં જે રીતે ભાંગરો વાટ્યો છે, જે રીતે કોંગ્રેસ 1/3 સીટો સાથે ચૂંટણીમાં જીતશે તેવું હાર્દિક પટેલે કહ્યું. 2/3 બદલે 1/3 સીટ મળશે તેવું નિવેદન આપ્યું. આ પહેલા પણ કોંગ્રેસના કેટલાક નેતાઓ છે તેમની જીભ આ રીતે લપસી ચૂકી છે, ત્યારે ફરી એકવાર પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસના નેતા આવા હાર્દિક પટેલ કે જેમને મોટી જવાબદારી મળ્યા બાદ તેમની અચાનક જ જીભ લપસી, જેમણે જે નિવેદન આપ્યું, શું બોલવાનું હતું ને તેઓ શું બોલી ગયા. તો આજ અંગે વધુ વિગતે વાત કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસુયા અમારી સાથે જોડાઈ ગયા છે. લલિતભાઈ, હાર્દિક પટેલનું આ નિવેદન કઈ રીતે જોઈ રહ્યા છો આપ? જે રીતે તેમને મોટી જવાબદારી કોંગ્રેસમાં મળી અને ત્યારબાદ ખુશીમાં તેમની જીભ લપસી ગઈ. માનવ સહજ
ફોટ થાય એ સ્વાભાવિક છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ અત્યાર સુધીમાં આવી ચાર કે પાંચ વખત ભૂલ કરી રહ્યા કરી છે, સોશિયલ મીડિયાની અંદર ચાલે છે. હાર્દિકભાઈએ સહેજ માનવ સહજ ભૂલથી બે તૃતીયાંશ બદલી એક તૃતીયાંશ કર્યું હતું અને ટ્વીટમાં એમાં પણ ફેરફાર એને કરી નાખ્યો હતો. પત્રકારોએ ધ્યાન દોર્યું પછી બધાના ધ્યાનમાં આવ્યું અને ત્યાં પછી સુધારો કર્યો છે. પણ આ એટલે લલિતભાઈ આવી ભૂલો સામાન્ય છે અને થતી રહેશે એવું. સંપર્ક કટ થઈ ગયો છે. આપે જોયું લલિત બસુએ અમારી સાથે જોડાયા હતા અને તેવું કીધું કે આ માનવ સહજ એક ભૂલ છે. આવી ભૂલો ભૂતકાળમાંથી પણ કેટલાકથી થઈ ગઈ છે અને આપને જણાવી દઈએ કે લલિત વસુ આથી પણ આવી એક ભૂલ થઈ ગઈ હતી. તેમની પણ ક્યાંક ને ક્યાંક જીપ લપસી પડી હતી ત્યારે ફરી એકવાર કોંગ્રેસમાં મોટી જવાબદારી મળ્યા બાદ હાર્દિક પટેલની જીપ લપસી અને લલિત વસુયાનું આ નિવેદન સામે આવ્યું છે. દરેક માણસથી ભૂલ થાય, દરેક માણસથી માનવ સહજ ભૂલ થાય છે અને પત્રકારોએ આ અંગે જ્યારે પણ ધ્યાન દોર્યું ત્યારબાદ સુધારો પણ કરી દેવામાં આવ્યો છે. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. વધુ અપડેટ્સ માટે જોતા રહો ઝી 24 કલાક.